सुखाकारी माटे माताना मठ स्थित देशदेवी आईश्री आशापुरा माताजीना स्थानके आगवी परंपरा मुजब दर वर्षनी आसोनी आठमे राजपरिवार द्वारा पत्रविधि योजाय छे। कच्छना अंतिम महाराव प्रागमलजी ત્રીજાના निधन बाद सीधी लीटीना वारसदारना अभावे राजपरिवारना बे समूह वच्चे पत्रविधिने लई विवाद उभो थयो हतो। पाछला बे वर्षे बन्ने राजपरिवारना मोभीओए માતાના મઠ ખાતે અલગ અલગ સમયે પત્રવિધિ ઝીલી હતી, જ્યારે આ વર્ષે હાઈકોર્ટના ચુકાદા બાદ રાજપરિવારના હનુમંતસિંહ જાડેજાએ પરિવારજનો સાથે માતાના મઠમાં આશાપુરા માતાજીના મંદિરે પત્રવિધિ યોજી હતી, તો રાજવી પરિવારના રાણી પ્રીતિદેવીબાએ ભુજના આશાપુરા મંદિરે પત્રવિધિ ઝીલી હતી। ભુજના દરબારગઢ સ્થિત પ્રાગમહેલમાં આવેલી ટીલામેડી ખાતેથી રાણી પ્રીતિદેવીબાએ વર્ષો જૂની ચામર પૂજાની વિધિ સંપન્ન કર્યા બાદ નજીકના આશાપુરા માતાજીના મંદિરે ચામર યાત્રા કરી નિજ મંદિરમાં માં આશાપુરાની મૂર્તિ સન્મુખ ચામર પધરાવી બાદમાં માતાજીના જમણા ખભે રાખેલી પત્રીને અમુક જ સેકન્ડમાં જ ખોળે ઝીલી પત્રીવિધિ યોજી હતી। આ સમયે ધાર્મિક ભાવ જગાવતી વિધિ સંપન્ન થતાં માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આ સમયે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા પત્રીવિધિ સાથે જોડાયા હતા। બીજી તરફ રાજપરિવાર સાથે સંકળાયેલા હનુમંતસિંહ જાડેજાએ માતાના મઠ ખાતે પરિવાર સાથે પત્રીવિધિ યોજી હતી। આ પૂર્વે પરંપરા મુજબ મંદિરથી થોડે દૂર આવેલા ચાચરાકુંડ ખાતે ચાચરમાની પૂજા અર્ચના કર્યા બાદ રાજપરિવારના સભ્યો ડાકના ધબકારે ચામર યાત્રા યોજી નિજ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ભાવિકોની હકડેઠટ મેદની વચ્ચે માં આશાપુરાની મૂર્તિ સન્મુખ હનુમંતસિંહે જોડી પાથરી હતી। ડાક અને ઘંટારવ સાથે પત્રીવિધિ 20 મિનિટ સુધી ચાલી હતી। અંતે માતાજીએ કચ્છની સુખાકારી માટે પત્રી આપી હતી।